તાજેતરમાં જામનગરમાં સાધના કોલોનીમાં જર્જરિત ઇમારત પડતા ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આજે એ ઇમારત સંલગ્ન બાકીની જર્જરિત ઇમારતનું સુરક્ષા વ્યવસ્થા સાથે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ તકે જૂના કાટમાળમાંથી દટાયેલા વાહનો નીકળ્યા હતા. જામનગર નજીક દળિયા ગામે અશ્વિનભાઈ નંદા નામના આસામીના મકાનમાં ગત રાત્રે તસ્કર ત્રાટક્યા હતા. પીડિત પરિવારના કથન મુજબ રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિતની માલમત્તા ગઈ છે. ઉલ્લેખનીય છે કે પરિવાર રાત્રે 2 કલાકે બહાર જવા નીકળ્યો હતો અને એ પછી ગણતરીના સમયમાં જ ચોરી થઈ જતાં આ કૃત્ય કોઈ જાણભેદનું હોવાની આશંકા છે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ વિશા ઓસવાળ બોર્ડિંગમાં રહી લાલપુરના મહાજન પરિવારનો એક તરુણ અભ્યાસ કરતો હતો. શહેરની એક શાળામાં 12મા અભ્યાસ કરતા આ વિદ્યાર્થીને બોર્ડિંગમાં અમુક વિદ્યાર્થીઓ ભારે પજવતા હોવાની ફરિયાદ બોર્ડિંગના સંચાલકોને કર્યા પછી તેમજ પોલીસમાં અરજી કર્યા અને રેગિંગ ન થવાની ખાતરી પછી અરજી પરત ખેંચ્યા સુધીના ઘટનાક્રમ પછી પણ કોઈ પગલાં ન લેવાતા પીડિતના પિતાએ SP તથા કલેક્ટરને રેગિંગ અંગે રજૂઆત કરતા ખળભળાટ થયો છે. જામનગરમાં સર્વસંરક્ષણ વિસ્તારમાં આવેલ સેવા સદન પાસે કોર્પોરેટરોના આવકના દાખલા એજન્ટો દ્વારા વેચવામાં આવતા હોવાનું કોર્પોરેટરોના ધ્યાને આવતા તેઓ સેવા સદન દોડી ગયા હતા. દાખલાનું વેચાણ કરતી વ્યક્તિઓને પોલીસ હવાલે કરવામાં આવી હતી. સમગ્ર પ્રકરણથી સરકારી કચેરીઓમાં એજન્ટ પ્રથાની પોલ ખુલી છે એમ કહી શકાય. અત્યારે અમે અહીંયા રચનાબેન અમને ફોન આવ્યો કે તમારા દાખલા અહીંયા અમારા વેચાય છે 100 રૂપિયામાં, તો તમે ઉભા રહ્યો, અમે તાત્કાલિક અહીંયા પહોંચ્યા અને અમે ફરિયાદ કાર્યવાહી કરી, બે માણસને પકડી લીધા, ભાવેશભાઈ કરીને છે અને પકડી લીધી. કેટલા સમયથી કરતા હતા, કંઈ ખ્યાલ આવ્યો? પોલીસ તપાસ ચાલુ છે. હવે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય હાલાર.